નમસ્તે મિત્રો જય હિન્દ ગુજરાત સરકારની યોજના આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જે અંતર્ગત રૂપિયા એક લાખ સુધીની સહાય મળશે તો આપણે આજે વાત કરીશું કે તમારા જિલ્લાની અંદર કઈ કઈ મધ્યસ્થ સહકારી બેંકો આવેલી છે આપણે અલગ અલગ વિડીયો બનાવી અને તમને મૂકતા રહીશું તો આજે આપણે જાણીશું કે મધ્યસ્થ સહકારી બેન્કો કઈ કઈ છે ફરીથી એક બીજો વિડીયો બનાવીશું જેની અંદર તમારા જિલ્લાની અંદર મધ્યસ્થ બેન્કો સિવાય કે જે નાગરિક સહકારી બેન્કો છે કોઓપરેટિવ અર્બન બેન્કો છે તેની પણ માહિતી આપતા રહીશું પણ આજે જાણીશું કે તમારા જિલ્લામાં કઈ કઈ બેન્કો મધ્યસ્થ બેંકો આવેલી છે મિત્રો અમે આ યોજના વિશે લગભગ તમને તમામ માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે તો એ તમામ વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે એ વિડીયો જોવાનું ચૂકતા નહીં તો તમામ ભાગ જે અમે લગભગ તમારા સિત્તેર જેવા પ્રશ્નો પણ લઈ લીધા છે અને અન્ય પુરાવા બાબતના પણ અમે એ વિડીયો બનાવેલા છે તો એ વિડીયો તમે જોઈ લેજો તો શરૂઆત કરીએ મિત્રો કયા જિલ્લામાં કઈ બેંક આવેલી છે મધ્યસ્થ બેંકોની ચર્ચા કરીએ પ્રથમ મિત્રો લઈએ તો ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ જે રાજમહેલ રોડ મહેસાણામાં આવેલી છે જેની અંદર મહેસાણા જિલ્લો પાટણ જિલ્લાના રાધમપુર અને સા સાંતલપુર સિવાયના તાલુકાનો સમાવેશ થાય છે ગાંધીનગર જિલ્લાના કલોલ અને માણસા તાલુકાનો સમાવેશ થાય છે બીજી બેંક છે મિત્રો જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડ જે સહકાર ભવન ર રણજીત રોડ જામનગર ખાતે આવેલી છે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લો અને મોરબી જિલ્લાના ચૌદ ગામડાઓનો સમાવેશ થાય છે એટલે પ્રથમ તો મિત્રો જે આ બેંકો છે તેની તમારે જે પણ નજીક શાખાઓ આવેલી છે એ શાખાઓમાંથી તમને ફોર્મ તમામ બાબતની માહિતી મળશે એટલે કદાચ બેંકની જ્યાં પણ શાખાઓ આવેલી છે તમારા જિલ્લાની એ તમારે ત્યાં જવાનું રહેશે આગળ જોઈએ મિત્રો ધી ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ જે ભરૂચ રેલવે સ્ટેશન પાસે ભરૂચની અંદર આવેલી છે જેની અંદર ભરૂચ તથા નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે આગળ જોઈએ મિત્રો ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ જે તમે જોઈ શકો છો કે સુરતની અંદર છે સુરત અને તાપી જિલ્લાનો સમાવેશ આ બેંકની અંદર થાય છે તો તેની જ્યાં પણ શાખા આવેલી છે તમારા ગામડે ત્યાંથી તમને એ ફોર્મ બાબતની માહિતી મળશે પછી જે મિત્રો જુનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ જુનાગઢ તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો જેની અંદર સમાવેશ થાય છે તો ત્યાંથી પણ તમને સહાય મળશે પછી મિત્રો કચ્છ જિલ્લો તો કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ વિજયનગર ભુજ જેની અંદર કચ્છ જિલ્લોનો સમાવેશ થાય છે પછી મિત્રો સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડ સહકાર ભવન સુરેન્દ્રનગર તો જેની અંદર સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકો અમદાવાદ જિલ્લાનો ધંધુકા તાલુકો રાજકોટ જિલ્લાના વિંછા તાલુકો અને મોરબી જિલ્લાનો હળવદ તાલુકાનો સમાવેશ આ બેંકની અંદર થાય છે તો તમારા ગામડા લેવલે પણ તેની એ બેંક આવેલી હશે પછી મિત્રો જોઈએ આગળ તો ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક લિમિટેડ જે સહકાર ભવન ભાવનગર ખાતે આવેલી છે જેની અંદર ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લાના બોટાદ અને ગઢડા તાલુકો અને અમરેલીનો સાવરકુંડલા તાલુકાનો સમાવેશ થાય છે પછી મિત્રો ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ જેને આપણે બનાસ બેંક તરીકે પણ ઓળખીએ છીએ બનાસકાંઠા જિલ્લો તથા પાટણ જિલ્લાના રાધનપુર તથા સાતલપુર તાલુકાનો સમાવેશ એ બનાસ બેંકની અંદર થાય છે પછી મિત્રો ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ જે સહકાર વિકાસ ભવન સ્ટેશન રોડ હિંમતનગર ખાતે આવેલી બેંક છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે પછી મિત્રો વલસાડ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડ આઝાદ ચોક વલસાડ બેંકનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીપ પણ છે પછી મિત્રો બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ સ્યાજીગંજ સ્ટેશન રોડ વડોદરા વડોદરા છોટાપુર અને નર્મદા જિલ્લાનું જે તિલકવાડા તાલુકો છે તેનો સમાવેશ આ જે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક છે તેની અંદર સમાવેશ થાય છે પછી મિત્રો બેંક છે ધી પંચમહાલ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક લિમિટેડ જે ગોધરા છે બેંકનું કાર્યક્ષેત્ર પંચમહાલ મહીસાગર તથા દાહોદ જિલ્લાની અંદર તેનું કાર્યક્ષેત્ર છે પછી મિત્રો બેંક છે ધી રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક લિમિટેડ જિલ્લા બેંક ભવન કસ્તુરબા રોડ રાજકોટ ગુજરાત રાજ્યમાં તેનું કાર્યક્ષેત્ર છે પછી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ અમરેલી તો અમરેલી જિલ્લોની અંદર જે બેંક આવેલી છે પછી છે મિત્રો ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ જે નડિયાદ ખાતે બેંક આવેલી છે જેની અંદર ખેડા જિલ્લો આણંદ જિલ્લો તથા મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે તો મિત્રો આ હતી જે મધ્યસ્થ સહકારી બેન્કો છે ત્યાંથી તમને આ આ સહાયનો લાભ મળશે તો ખાસ એક આપને વિનંતી છે કે આપના જિલ્લામાં આવેલી સહકાર બેંકો જે મધ્યસ્થ બેંકો છે સહકારી બેંકો છે નાગરિક સહકારી બેંકો છે ત્યાંથી તમને લાભ મળશે કોઈપણ પ્રકારની નેશનલ બેન્ક જેવી કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એચડીએફસી બેન્ક કે બેન્ક ઓફ બરોડા કે દેના બેન્કની અંદરથી સહાય મળશે નહીં નેશનલ બેન્ક કે પ્રાઇવેટ બેન્કની અંદર તમારે જવાનું નથી ફક્ત ને ફક્ત સહકારી બેન્ક અથવા તો ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અથવા તો મધ્યસ્થ બેંકની અંદરથી જ તમને લાભ મળશે તો મિત્રો આથી માહિતી જે મધ્યસ્થ બેંકો આવેલી છે તેની આપણે એક અલગથી પણ વિડીયો મૂકવાના છીએ કે તમારા જિલ્લામાં મધ્યસ્થ બેંકો સિવાયની નાગરિક સહકારી બેંકો કઈ કઈ છે તો તેનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી રહેશે તો મિત્રો તમારા નજીક આવેલી જે આ બેંકો છે બેંકોની શાખા કારણ કે આ તેનું વડુ મથક તો દાખલા તરીકે જૂનાગઢ છે જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પણ પરંતુ તેની ગામડા લેવલે જે તેની શાખાઓ હોય છે એ શાખાઓમાંથી તમને ફોર્મ મળી રહેશે તો આ હતી માહિતી મિત્રો તમે કયા જિલ્લામાંથી છો અને તમારે કઈ બેંક લાગુ પડશે એ અમને નીચે કોમેન્ટ કરી અને જણાવતા રહેજો અને બીજી પણ બેંકો છે એ નાગરિક સહકારી બેંકોની યાદી ટૂંક સમયમાં અમે તમને વિડીયો બનાવી અને આપતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી અને અમને જણાવી જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ